નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઇન્ડિયા ઇનબોક્સ. આજે આપણે 26 માર્ચ 2020ના મહત્ત્વપૂર્ણ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સની ચર્ચા કરીશું, જે તમને આવનારી જીપીએસસી, બિનસચિવાલય, તલાટી, પોલીસ અને વિદ્યુત સહાયક જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયોને શરૂથી અંત સુધી જોવાનો આગ્રહ રાખજો. તો શરૂ કરીએ આજના સૌપ્રથમ પ્રશ્નની. પ્રશ્ન છે, કોરોના વાયરસ અંગેની તપાસ માટેની ભારતમાં સૌપ્રથમ બનેલી કઈ કીટને વ્યાપારિક હેતુ માટે મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો, તેનો સાચો જવાબ આવશે માયલેબ જે કીટ છે તેને કોમર્શિયલ હેતુ માટે, એટલે વ્યાપારિક હેતુ માટે ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જે કોરોના વાયરસ અંગેની તપાસ કરવા માટેની કીટ છે. ઓકે, તો મિત્રો, આ કીટની ચર્ચા કરવામાં આવે તો આ કીટનું નિર્માણ માયલેબ ડિસ્કવરી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ પુણે દ્વારા બનાવવામાં આવી છે, જે એક પ્રાઇવેટ કંપની છે. તેને કોરોના વાયરસ અંગેની તપાસ કરવા માટેની કીટને ડેવલપમેન્ટ કર્યું છે. તો આ કીટનું ડેવલપમેન્ટ જે કર્યું છે તેને ભારત સરકારના સીડીસી એટલે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ સોલ્યુશન દ્વારા તથા WHO દ્વારા જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે તે અંતર્ગત આ કીટનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે માટે ભારત સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે. જે કીટ હવેથી ભારતની અંદર જે પણ અલગ અલગ રાજ્યોમાં જે લેબ આવેલી છે ત્યાં મોકલવામાં આવશે, અને જે કોરોના વાયરસ અંગેની તપાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે. તો કોના દ્વારા બનાવવામાં આવી છે? તો માયલેબ ડિસ્કવરી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ પુણે દ્વારા આ કીટનું નિર્માણ કરવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દિવસે પોતાની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કયા દિવસે કર્યું છે? તો મિત્રો, તેનો સાચો જવાબ આવશે અમેરિકા દ્વારા આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલ છે તેની રેન્જ કેટલી છે? તો 6200 કિલોમીટરની રેન્જ છે, અને જે મિસાઇલ અમેરિકા દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવી છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ મિત્રો, ICCએ કયા એમ્પાયરની આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન આપ્યું છે? ICCએ ભારતના કયા એમ્પાયરની જે આંતરરાષ્ટ્રીય પેનલ છે તેમાં સ્થાન આપ્યું છે? તો મિત્રો, તેનો સાચો જવાબ આવશે જનની નારાયણ અને વૃંદા રાઠી આ બંનેને આંતરરાષ્ટ્રીય પેનલ છે એમ્પાયરની તેમાં સ્થાન આપ્યું છે. ઓકે, તો મિત્રો, તેની વાત કરવામાં આવે તો ICC દ્વારા આજે બંને મહિલા જે એમ્પાયર છે તેમને જે ઇન્ટરનેશનલ પેનલ છે આંતરરાષ્ટ્રીય એમ્પાયરોની તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો ICC દ્વારા આપવામાં આવ્યું છે. તો ICCનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેનું ફૂલ ફોર્મ છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1909ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી. તેનું વડુમથક ક્યાં આવેલું છે? તો દુબઈ ખાતે તેનું વડુમથક આવેલું છે. અને તેના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો શશાંક મનોહર તેના વર્તમાનમાં અધ્યક્ષ છે. ઓકે, તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય પેનલની વાત કરવામાં આવે તો આ બંને જે મહિલા અમ્પાયર છે તેમને હવે જે 2021ની અંદર જે T20 વર્લ્ડ કપ યોજાવાનો છે ન્યૂઝીલેન્ડની અંદર તેમાં સ્થાન મળશે. ઓકે, તો ક્યાં હવે યોજાવાનો છે વર્લ્ડ કપ? તો ન્યૂઝીલેન્ડની અંદર ICC T20 એન્ડ વુમેન જે વર્લ્ડ કપ યોજાવાનો છે ત્યાં સ્થાન મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, ઉગાડી તહેવારે કયા લોકો નયા વર્ષ તરીકે ઉજવે છે? ઉગાડી તહેવારે કયા લોકો નવા વર્ષ તરીકે ઉજવે છે? તો મિત્રો, તેનો સાચો જવાબ આવશે તેલુગુ જે લોકો છે જ્યારે ઉગાડી તહેવાર એ નવા વર્ષ તરીકે ઉજવે છે. તો ઉગાડી તહેવાર તેલુગુ લોકો ઉજવે છે. આંધ્રપ્રદેશ અને જે તેલંગાણામાં જે લોકો આવેલા છે તે લોકો આ નવા વર્ષ તરીકે ઉગાડી તહેવારને ઉજવે છે. મિત્રો, યાદ રાખજો. અને જે આપણે રામનવમીનો જે ચૈત્ર સુદ એકમ હોય છે તે દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે, તો જે તેલુગુ લોકોમાં હોય છે આંધ્રપ્રદેશ અને તેલંગાણી અંદર. ઓકે, તો ચૈત્ર સુદ એકમ જ્યારે મહારાષ્ટ્રની અંદર જે ગુડીપડવો મનાવવામાં આવે છે તે વખતે મહારાષ્ટ્રના લોકોનું જે નવું વર્ષની શરૂઆત થાય છે, તેવી જ રીતે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર તેલુગુ લોકોનો નવો તહેવાર નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે ઉગાડીને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, આપ અમારી ટેલિગ્રામ ચેનલ ઇન્ડિયા ઇનબોક્સ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, જ્યાં તમને ડેલી કરંટ અફેર્સની PDF ઉપરાંત ડેલી જે ન્યૂઝપેપરના કરંટ અફેર્સના જે કટિંગ્સ હોય છે તે ઉપલબ્ધ રહેશે, અથવા ન્યૂઝ એડિટોરિયલ તથા તમને પરીક્ષાલક્ષી બધું જ મટીરિયલ ત્યાં ઉપલબ્ધ રહેશે. તો ટેલિગ્રામની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોઈન્ટ કરી લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં
મેસિયા મોદી ગ્રેટ ટેલ ઓફ એક્સપેક્ટેશન્સ બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. તેના લેખકનું નામ જણાવો, મેસિયા મોદી અ ગ્રેટ ટેલ ઓફ એક્સપેક્ટેશન્સ બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. તેના લેખક કોણ છે? તો મિત્રો તેનો જવાબ આવશે તલવિનસિંહ. કોણ? તલવિનસિંહ એક મહિલા છે, તે તેના લેખક છે. મેસિયા મોદી અ ગ્રેટ ટેલ ઓફ એક્સપેક્ટેશન્સ. તો તલવિનસિંહ ક્યાંના છે મિત્રો? તો તલવિનસિંહ છે તે ઉત્તરાખંડના એક મહિલા લેખક છે. અને તેમણે મોદી, આપણે જે ભારતના પીએમ છે નરેન્દ્રભાઈ મોદી, તેમના ઉપર આ પુસ્તકનું લખ્યું છે. આ પુસ્તકની અંદર જે 360ની કલમ છે, નોટબંધી છે, પછી બીજા જે મોદી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ડિસિઝન લેવામાં આવ્યા છે મોટા મોટા, તે અંગેના તેમના વિચારો, સીઈએ છે તે અંગેના તેમના વિચારો તે પુસ્તકમાં રજૂ કરવામાં આવે છે. પુસ્તકનું નામ શું છે? મેસિયા મોદી અ ગ્રેટ ટેલ ઓફ એક્સપેક્ટેશન્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, ભારતમાં પ્રથમ વખત 2020માં હાઇપરલૂપ પોડની સ્પર્ધા ક્યાં યોજાશે? હાઇપરલૂપ પોડની સ્પર્ધા ક્યાં યોજાશે ભારતમાં સૌ પ્રથમ વખત? તો મિત્રો તેનો સાચો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ ખાતે. આઈઆઈટી મદ્રાસ ખાતે હાઇપરલૂપ પોડની સ્પર્ધા યોજવામાં આવશે. તો મિત્રો જે આ સ્પર્ધા યોજાવાની છે, તો જે ભારતની અંદર જે પુણે અને મુંબઈની વચ્ચે જે હાઇપરલૂપ બસ ચાલુ કરવામાં આવી છે, બસ ચાલુ કરવામાં આવવાની છે, તે અંગેનું પ્રદર્શન યોજાવાનું છે. તો ક્યાં યોજવાનું છે? તો મદ્રાસની અંદર. તો બિન ભારતમાં પ્રથમ હાઇપરલૂપ બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો પુણે અને મદ્રાસની વચ્ચે. તો બીજી ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો યાદ રાખજો, હૈદરાબાદ અને અમરાવતી વચ્ચે. હૈદરાબાદ અને અમરાવતી વચ્ચે બીજી હાઇપરલૂપ બસ સેવા શરૂ કરવામાં આવનારી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તે પહેલાં મિત્રો આપ અમારી ટેલિગ્રામ ચેનલ, સોરી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો, જે તમને જેથી તમને ડેલી મોર્નિંગમાં કરંટ અફેર્સના માહિતીલક્ષી વિડીયો મળતા રહે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, એપ્રિલ 2020 સુધીમાં નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન અંતર્ગત વિશ્વના 50 સુપર કોમ્પ્યુટરની યાદીમાં ભારતના કેટલા સુપર કોમ્પ્યુટર સ્થાન પામશે? 2020 સુધીમાં નેશનલ સુપર કોમ્પ્યુટરની યાદીમાં જે 50 સુપર કોમ્પ્યુટરની યાદી બહાર પાડવામાં આવવાની છે, તેમાં ભારતના કેટલા કોમ્પ્યુટર સ્થાન પામશે? તો મિત્રો તેનો સાચો જવાબ આવશે 5 જે છે, 5 સુપર કોમ્પ્યુટર છે ભારતના સ્થાન પામશે. તો મિત્રો આની વાત કરવામાં આવે તો જે 50 સુપર કોમ્પ્યુટરની યાદી છે, ભારતના 5 છે, તેમાં ઓલરેડી 2 સુપર કોમ્પ્યુટરનું સ્થાન મળ્યું છે. તેમાં પ્રત્યુષ જે આપણું સુપર કોમ્પ્યુટર છે તે, અને જે નેશનલ મીડિયમ ડિઝાસ્ટર ફોરકાસ્ટ જે કોમ્પ્યુટર છે તેને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હવેથી આઈઆઈટી કાનપુર આઈઆઈટી દિલ્હી એવા ટોટલ 5 કોમ્પ્યુટરને સ્થાન આપવામાં આવશે. ઓકે, તો કેટલા થશે ભારતના સુપર કોમ્પ્યુટર? 5 સુપર કોમ્પ્યુટરને સ્થાન આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, લોકસભામાં રક્ષા વિશ્વવિદ્યાલય વિધેયક 2020 રજૂ કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો હાલમાં ભારતના જે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી છે જી કિશન રેડ્ડી, તેમના દ્વારા રક્ષા વિશ્વવિદ્યાલય વિધેયક 2020 રજૂ કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે જોગવાઈ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો રક્ષા શક્તિ યુનિવર્સિટી ગાંધીનગર, તેને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો જે ભારતની જે આ રક્ષા શક્તિ યુનિવર્સિટી છે એ ભારતની સૌ પ્રથમ યુનિવર્સિટી છે કે જે પોલીસની જે ટ્રેનિંગ હોય છે તે અંગેની યુનિવર્સિટી સ્થાપવામાં આવેલી છે. કઈ યુનિવર્સિટી? રક્ષા શક્તિ યુનિવર્સિટી. તો રક્ષા શક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો મિત્રો ગાંધીનગર ખાતે આવેલી છે. તેની સ્થાપના 2009ની અંદર કરવામાં આવી હતી અને તેને હવે આ વિધેયક અંતર્ગત રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો મિત્રો, ભારતના કયા પ્લેયર કોવિડ-19 વિરુદ્ધ ફિફાના જાગૃતતા અભિયાનમાં સામેલ થશે? ભારતના કયા પ્લેયર કોવિડ-19 કોરોના જે વાયરસ ફેલાવો થયો છે તેના ફિફાના જાગૃતતા અભિયાનમાં સામેલ થશે? તો મિત્રો તેનો સાચો જવાબ આવશે સુનિલ છેત્રી. જે ભારતના ફૂટબોલર છે સુનિલ છેત્રી, તે જે કોવિડ-19 વિરુદ્ધ જે ફિફાનું જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સામેલ થવાના છે. ઓકે, તો કોણ છે? સુનિલ છેત્રી. તો ફિફાએ જે કોવિડ-19 કોરોના વાયરસનો ફેલાવો થવાનો છે તે અંગે લોકોમાં જાગૃતતા અવેરનેસ પેદા થાય તે માટે અભિયાન શરૂ કર્યું છે, તેમાં સુનિલ છેત્રીનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તો મિત્રો જો તમને અમારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો અમારી ચેનલ ઇન્ડિયા ઇનબોક્સને નીચે આપેલા રેડ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.